ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. કોંગ્રેસ માટે ગઈકાલનો દિવસ ખાસ રહ્યો, કેમ કે રાજકોટમાં પાટીદાર આરક્ષણ આંદોલન સમિતિ અને ભાજપના અમુક કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા. પાટીદારોએ કહ્યું કે તેઓ પોતાના સમાજને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ સાથે ભળી ગયા છે અને કોંગ્રેસને ઇલેક્શનમાં જીતાડવામાં મદદ કરવાની પણ વાત તેમણે કહી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્યની બીજેપી સરકાર પર વાર કરતા કહ્યું કે આવનાર ચૂંટણીને જોતા જ બીજેપી રાજ્યમાં એઇમ્સ હોસ્પિટલ શરૂ કરવા જઈ રહી છે. આટલું જ નહીં, તેમણે સૌની યોજના પર પણ પ્રહાર કર્યા અને કહ્યું કે 115 ડેમોને બદલે માત્ર 4-5 ડેમોમાં જ પાણી ભરાય છે. રાજ્યભરમાં ફેલાયેલા સ્વાઇન ફ્લૂને લઈને અનેક લોકોના મોત નિપજ્યા છે, જેને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોગંદનામું રજૂ કર્યું, જેમાં જણાવાયું છે કે તંત્ર આ રોગચાળાને ડામવા સતત પ્રયત્નશીલ છે અને લોકોમાં જનજાગૃતિ લાવવાના પણ અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યવ્યાપી નર્મદા મહોત્સવ યાત્રાનો સુરેન્દ્રનગરથી શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમ દરમિયાન સીએમ રૂપાણીએ કહ્યું કે નર્મદા ડેમના બંધ થયેલા દરવાજાએ ગુજરાતના વિકાસના દ્વાર ખોલી નાખ્યા છે. આ યાત્રા 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થશે. વરિષ્ઠ મહિલા પત્રકાર ગૌરી લંકેશની હત્યાથી સમગ્ર દેશ અને ગુજરાતમાં પણ ચકચાર મચી ગઈ છે, જેના પડઘા ગુજરાતમાં પડ્યા, જ્યાંના વિચારકો પણ આ ઘટનાથી ચિંતિત બન્યા છે. તેમણે કહ્યું કે આ ઘટનાથી લોકશાહી પર જોખમ તોળાઈ રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ હાલ ગુજરાતના દ્વારકામાં જગદગુરુ શંકરાચાર્યના દર્શને પહોંચ્યા, જ્યાં તેમણે શંકરસિંહ વાઘેલાના સંદર્ભમાં કહ્યું કે કોઈના જવાથી કોંગ્રેસને કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ કોઈ એક વ્યક્તિ વિશેષ નહીં, પરંતુ વિચારધારા આધારિત પક્ષ છે. રાજકોટમાં કોંગ્રેસની જીત નિશ્ચિત છે નામક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં હાજર ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે જનતા હવે ભ્રષ્ટાચાર, ગુંડારાજ અને સમસ્યાઓના ખડકલાથી ત્રસ્ત થઈ ચૂકી છે અને તેથી જ કોંગ્રેસ આ ઇલેક્શનમાં જીતવાની છે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. રાજ્યમાંથી વ્યસન દૂર કરી ગુજરાતને નશામુક્ત બનાવવાની પહેલ સાથે ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર રણે ચડ્યા છે. તેમણે આવનાર ચૂંટણીને જોતા કોંગ્રેસ પાસે 40 બેઠકો અને મંત્રીપદ માંગ્યું હતું, જે માંગણી કોંગ્રેસે સ્વીકારી નહીં અને તેથી જ અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં બીજેપીમાં જોડાઈ જશે એવી અટકળો વહેતી થઈ છે. વડાપ્રધાન મોદીની મહત્વાકાંક્ષી યોજના એટલે અમદાવાદથી મુંબઈ સુધીની બુલેટ ટ્રેન, જેની કામગીરીનો વિધિવત શુભારંભ જલ્દી જ અમદાવાદમાં પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે. અંદાજિત 503 કિલોમીટરના રૂટ પર દોડનારા બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જેની પાછળ 1.10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જગતજનની માં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના અવસરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જ્યાં લોકોએ માતાના દર્શન મેળવી આશીષ પ્રાપ્ત કર્યા. ખેડા જિલ્લાના એક માય ભક્ત નવનીતભાઈ શાહે માતાને 1 કિલો સોનું દાનમાં ચડાવ્યું છે, જેની કિંમત 31.40 લાખ રૂપિયા છે. ખાસ વાત એ છે કે તેઓ છેલ્લા 8 વર્ષથી માતાના ચરણોમાં સોનું ધરે છે. અમારી સાથે બની રહો. ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.